મિત્રો ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો આ વિસ્તારોમાં કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો તો દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી હતી મિત્રો સિસ્ટમ અંગે જીએસએફ મોડલ અને યુરોપિયન મોડલ બંને વચ્ચે એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે કેમ કે યુરોપિયન મોડલની છેલ્લી આવી રહેલી અપડેટ મુજબ ગુજરાતમાં વીસ જુલાઈથી પચીસ જુલાઈ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદના યોગ જોવા મળી રહ્યા છે જેમાં અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે જ્યારે જીએસએફ મોડલની અપડેટ મુજબ વરસાદની માત્રા મધ્યમ જોવા મળી રહી છે મિત્રો યુરોપિયન મોડલની અપડેટ મુજબ આ લો પ્રેશર સિસ્ટમ ઉત્તર ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાત લાગુ કચ્છની આજુબાજુ આવી શકે તો આ લો પ્રેશરનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યા બાદ મજબૂત થાય એવા અણસાર યુરોપિયન મોડલમાં જોવા મળી રહ્યા છે મિત્રો યુરોપિયન મોડલની અપડેટ મુજબ વીસ જુલાઈથી રાજ્યમાં વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થતો જશે જે પચીસ જુલાઈ સુધીના દિવસો દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એક વરસાદનો ભારે રાઉન્ડ જોવા મળી શકે જેમાં અમુક અમુક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઇંચમાં ડબલ આંકડામાં પણ જોવા મળી શકે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર સિસ્ટમ બને એવી અપડેટ હવામાનના મોડલમાં જોવા મળી રહી છે જે ગુજરાત માટે એક પ્લસ પોઈન્ટ સાબિત થશે જોકે આ અંગેની નિયમિત અપડેટ આપણે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો